ક્યાં ગયું? અહીંયા તો મૂકું તું. પેલા બિસ્કિટ નું પેકેટ લીધું? હે નહીં, બિસ્કિટ નું પેકેટ તે લીધું. મેં અહીંયા મૂક્યું તું, મળતું નથી અત્યારે. ખાઈ ગયો હોય તો બોલી દે. હે કરીમા, એટલે તને કઉ છું. હે જાય છો તારી આપડી કોઈ. હે મેં વાત સાંભળી કે આપણું આખું કુટુંબ ભેગા મળીને હોળી બનાવવાના છીએ. હા, એ હાઈડે આપણું કુટુંબ ભેગું થયું હતું ને તો એ વાત થઈ હતી. હા, પણ આખા કુટુંબની હોળી હું હળગાવીશ. વાઢા હોળી ની રાહ જોઈને બેઠા છે અને પરણેલા ને રોજ ને હોળી હોય છે. પત્ની હૈ કે પનોતી? અમે હોળી રમી. રમો ને કોને ના પાડી? આપણા ઘરમાં રમી. આપણા ઘરમાં હોળી? તમારી બુદ્ધિ તો આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને. આપણા ઘરમાં તમારે હોળી રમવી? ઘરમાં ફુગા નાખશે ને ગુલાલ નાખશે, આખા ઘરની તમે પથારી ફેરવી નાખશો. કામ મળે તો હું છું જ, બધું તમારે કરવાનું જ. આખી જિંદગી કરું આપણા ઘરમાં તમારે હોળી રમવી? ભગવાન, આ છે ને ઘરમાં બુદ્ધિ જ ખબર નહીં ક્યાં જતી રહી છે. ક્યાંય રમવાની હોળી થતી નથી, ઘરમાં નહીં અને બહાર નહીં. સમજી ગયા? કુતરો મગજમાં હોળી રમવી ઘરમાં? અરે પણ તો હોઠ સીધા રાખને, માં રજુ રજુ કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખે કરી નાખશે, મારું જ કરી નાખશે. તમને ખબર છે આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો. હવે હાથ થાય છે મંજુ, રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા. ઉભા થાવ, રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલી નો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો, એ અમને બધી ખબર છે. પકડ જે ગોટિયા, પકડ જે, પકડ. પગ તો ઊંચા કરો. અરે સોરી, આ સાલું ડિફિકલ્ટ છે. પકડ ગોટિયા, સાલું પકડ. હાય હાય, આ શું કરો છો? પીરસાસન કેમ પગ પર ઉભો રહેવાનો કંટાળો આવ્યો? એ ભગવાન, કઈ થાકી ગઈ ભાઈ, આ વજન ઉચકીને અમર તો બાવડા દુખી ગયા. બાવડા દુખી ગયા? પહેલવાન જેવી છે ને, બાવડા દુખી ગયા. અરે પણ તો તારે મજૂર કરી લેવો તો. હું તમારી રાહ જોતી હતી. આ મજૂરો પણ મુઆ એવા મવાલી થઈ ગયા છે. એકને કીધું ભઈલા ઉચકી લે ને 10 રૂપિયા આપીશ, તો મને ઉચકવા ગયો. વોટ? તને ઉચકવા? કોણ તો એ માણસ? કોણ મને બતાવ. છેક ઉચ્ચ પહેલવાન જેવો. પહેલવાન જેવો છે તો જવા દે. ના ના, મવાલીઓ સાથે આપણે ક્યાં બાથાડું, આપણું ખરાબ દેખાય. ફોરગેટ ઇટ. લા ચલી, શું ખરીદે છે આટલું રોજે રોજ? હે ભગવાન. એ સ્વીટી, શું છે? એ જાને મન, જાને મન શું તારે તારે માટે ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ? એ સરપ્રાઈઝ ગિફ્ટ છે. આંખો બંધ કર, પરમેનન્ટ. પરમેનન્ટ રે એવી ગિફ્ટ છે. આંખો બંધ કર. ના. અરે જો તો ખરી લુચ્ચી શું છે, જો જો જો. આહા, લા લા લા. હીરાનું બ્રેસલેટ? સાચું છે? 1,40,000 રૂપિયા રોકડા ચૂકવ્યા કેશ. હાય મા, હું તો ગાંડી થઈ જઈ.
મારે એ જોઈએ છે. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ, ચાલ, પૈસા કી કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100-100 ની નોટો બિછાવી દઈશ, અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ. આટલા બધા રૂપિયા આવ્યા ક્યાં? આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? ઓહ શેઠ, બોલ તું નહીં માને મને, બોલ મને અહીંયા સુધી હતું તું આજ સવાલ પૂછીશ? તું નહીં માને મને અહીંયા? બોલો. યે રામલાલ પરદેશી કા કમાલ હૈ. એ કોણ છે? રામલાલ પરદેશી ઘોડાની રેસમાં મળી ગયો. હાય હાય, તમે રેસ રમવા ગયા? એમાં આવડું મોટું હાય હાય શું? જો સાંભળ બે અલકા. બોલો. રામલાલ પરદેશી છે ને કસ્ટમ નો ઓફિસર છે. હવે કસ્ટમ માં જે બધો સ્મગલિંગ નો માલ પકડાય ને, એમાંથી રામલાલ ના માણસો થોડો માલ કાઢી લે અને બહાર સસ્તામાં વેચી કાઢે. તું મારું લક જો વાલી, પહેલે દિવસે રામલાલે મને 125,000 રૂપિયાની ઘડિયાળ 40,000 રૂપિયામાં આપી, અને મેં 75,000 માં વેચી તારા ભાઈ દેવેન ને. ઉધાર લીધા, બાકીના 3 તારા પિયર ના દાગીના વેચી કાઢ્યા. જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે. અરે વિચાર તો કર, આજે 4,00,000 નો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા. એ એ ઉભી રે, ક્યાં જાય તું? આ બેગ લે, પૈસા નહીં આપવા દો. તું મગજ મારી નહીં કર, છોડ છલી મૂકી કે જાત ને. મારા ભાઈ ને ફસાવ્યો? ફસાયો નથી, બોબડાએ પણ પ્રોફિટ જ કર્યો. એને સાલા 1,00,000 રૂપિયામાં વેચી ઓને તારા મામાને. એટલે આખું બિઝનેસ ફેમિલીમાં જ ચાલે છે, બહાર બકરો શોધવાનો જ નહીં. શું બકરો? વકરો, વકરો. પ્રોફિટ થયો એમાંથી ઘડિયાળ લીધું. અને જો સાંભળ, એ સ્વીટી, અરે સાંભળ, આપણા નસીબ ખુલી ગયા. રામલાલ પરદેશી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ. વોટ? અરે યાર, તને ઇંગ્લિશ ના એટલા લોચા છે, એક્સપેક્ટિંગ એટલે આપણા ઘરે આવવાનો છે. હું બોલો છો, ગયા અઠવાડિયે કસ્ટમમાં સોનાના બિસ્કિટ પકડાયા, અને રામલાલ 12,00,000 રૂપિયાની લગડી મને 8,00,000 આપવાનો છે તમને. હા યસ. અને આ જો, લુક એટ ધીસ, આ બેગમાં 8,00,000 રોકડા તૈયાર છે. 8,00,000 રૂપિયા ક્યાંથી? પોતાની પત્નીને વશમાં કરો માત્ર 24 કલાકમાં. ઓહ નો. 98240. હેલો. હેલો, બંગાળી બાબા જી? હું એમની પત્ની બોલું. બાબા જોડે વાત કરવી હતી, વાત કરાવું જરા? એ વાસણ ધોવે છે, નવરા પડે એટલે કરાવું. હેલો.